કોંગ્રેસના ધારાસભ્ય અને આદિવાસી નેતા આનંદભાઈ પટેલ પર કરવામાં આવેલા ઘાતક હુમલાને કચ્છ જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા વખોડવામાં આવ્યો હતો અને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં શાસન કરવામાં નિષ્ફળ ગઈ હતી ત્યારે ગત શનિવારે કોંગ્રેસના આદિવાસી નેતા અને ધારાસભ્ય આનંદભાઈ પટેલ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્યને ઈજાઓ પણ થઈ હતી, જેને કોઈ પણ ભોગે સાંખી નહીં લેવામાં આવે. આદિવાસી વિસ્તારોમાં લોકોના હિત અને અધિકાર માટે લડતા અને આદિવાસી પ્રજામાં ભારે લોકચાહના મેળવનાર આનંદભાઈ પટેલનો વિજય દેખાઈ રહ્યો છે, ત્યારે ભાજપ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને તાકીદે તપાસ કરવામાં આવે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. આ બાબતે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વધુ આક્રમક કાર્યક્રમો કરવામાં આવશે તેવું આવેદનપત્રમાં જણાવ્યું હતું. ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્ય અને આદિવાસી નેતા જે આદિવાસીઓના હક માટે લડાઈ લડી રહ્યા છે એવા ભાઈ આનંદભાઈ પટેલ ઉપર ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો એના વિરોધમાં આજે કચ્છ જિલ્લામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક આ ઇલેક્શનમાં પોતાની હાર જોઈ અને હવાતિયા મારે છે, છેલ્લી ઘડીના પ્રયાસો કરી રહી છે અને હવે એ હદ સુધી આવી ગઈ છે કે કોંગ્રેસના ધારાસભ્યો ઉપર જીવલેણ હુમલો કરે છે. એ ખરેખર નિંદનીય છે. કડક શબ્દોમાં અમે એને વખોડીએ છીએ અને સરકાર પાસે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જેને પણ હુમલો કર્યો છે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને ભવિષ્યમાં આવું ન બને એના માટેની ચોકસાઈ રાખવી જોઈએ સરકારે. આજે કચ્છ જિલ્લા કોંગ્રેસના બધા સાથીઓએ મળી અને કલેક્ટરના મારફતે સરકારને આવેદન આપ્યું છે કે તાત્કાલિક આના ઉપર કાર્યવાહી થવી જોઈએ.